मुंद्रा अदाणी हॉस्पिटल में कोविड सेंटर शुरू करने उग्र रजूआत बाद 100 बेडनी कोविड हॉस्पिटल की शुरुआत थशे। मुंद्रा मध्य मुंद्रा की जनता माटे अदाणी द्वारा कोविड हॉस्पिटल शुरू करवा ध्रुवराजसिंह चुड़ासीमा की आगेवानी में दरेक समाज अग्रणियों राजकीय आगेवानों सहित अदाणी पोर्ट रंगोली गेट पर उग्र रजूआत करी थी। जे अनुसंधाने अदाणी हॉस्पिटल में गई काले एटले के शुक्रवार 25 बेडनी ऑक्सिजन साथ शुरुआत कराई थी और आज एटले के शनिवार 25 बेड तथा एक अठवाडिया में 100 बेडनी ऑक्सिजन साथ कोविड हॉस्पिटल शुरू थी जैसे तेवी अदाणी द्वारा खातरी अपाई थी। स्टोरी बाय आरिफ खलीफा, महाशापुरा न्यूज चैनल, मुंद्रा, कच्छ। ध्रुवराजसिंह चुड़ासीमा, हूँ एक सामाजिक अग्रणी छू। मारो विरोध अने मुंद्रा नगरना लोकोनो विरोध हतो के 19 तारीखना मारा वाइफ काउंसिलर छे एमना नाम पर अल्पबद्ध ध्रुवराजसिंह चुड़ासीमा नाम पर लिखितमां आपणे अदाणीने सीएम साहेबने जिला पंचायत कलेक्टर साहेबने लिखितमां रजूआत करी हती कि मुंद्राने कोविड हॉस्पिटलनी खूब जरूर होवाथी कोविड हॉस्पिटल अदाणी द्वारा तात्कालिक चालू करवामां आवे। જે એમની પોતાની અદાણી હોસ્પિટલ 130 બેડની હોસ્પિટલ છે જેને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવે, ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન તેમજ મુંદ્રા માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબની પણ એમની સાથે ચર્ચાઓ અને મિટિંગો થઈ હતી, પણ એમણે ખાલી આશ્વાસન આપ્યું હતું અને થોડા ટાઈમમાં કરીએ છીએ એવી ઘણા ટાઈમથી વાતો થતી હતી, ત્યારે ગઈકાલે સવારમાં અમે મુંદ્રાના આગેવાનો તેમજ વેપારી મિત્રો બધા સાથે ભેગા થયા અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો અદાણી ના મેનેજમેન્ટમાં જઈને આપણે ચર્ચા કરીએ અને વાત કરીએ। ત્યારે અમે મેનેજમેન્ટમાં જઈને અદાણી ગેટ ઉપર વાત કરી તો એમણે એવું કીધું કે ખાલી 25 બેડની હોસ્પિટલ અમે તમને આપશું અને એની અંદર 20 બેડ નોર્મલ અને 5 બેડ ઓક્સિજન આપવાના છે, જો તમારે જોતા હોય તો લ્યો, નકર અમે કોઈ તમને મદદ કરશું નહીં। ત્યારબાદ બધાનો નિર્ણય થયો કે ભાઈ આપણે આને ઉગ્ર આંદોલન બનાવવું પડશે અને આપણે આપણો હક લેવો પડશે, કારણ કે ઘણા વર્ષોથી અદાણી મુંદ્રાની અંદર છે ત્યારે ભારત દેશના ટોપ 5ની અંદર એ પહોંચી ગયા છે આર્થિક સદ્ધરતાના લીધે। તો થેન્ક્સ ટુ કચ્છ છે અને કચ્છ જન્મભૂમિ, કચ્છ એમની કર્મભૂમિ છે, તો કર્મભૂમિ માટે એને આ કામ કરવું પડે એ એની ફરજ છે। જો રિલાયન્સ ગ્રુપ જામનગરની અંદર 1000 બેડ કરી શકતી હોય તો અદાણી તો 200-500 બેડ કચ્છ માટે ન કરી શકે, એના માટેની અમારી માંગણી હતી અને એ માંગણીને કોઈ પણ રીતના અમારી પાસે સ્વીકારવા તૈયાર નહોતા। ત્યારે કાલે અમે લોકોએ બધાનો સાથ સહકાર ખૂબ જ રહ્યો, પ્રશાસન પોલીસનો બધાનો સાથ સહકાર રહ્યો અને અમારી યોગ્ય માંગણી હતી એના દ્વારા અમે ચક્કાજામ કર્યું 6-7 કલાક। ત્યારબાદ અદાણીના મેનેજમેન્ટને ઝૂકવું પડ્યું અને એમણે અમારી માંગણી સ્વીકારી, જેમાં 100 બેડની ઓક્સિજન હોસ્પિટલ મુંદ્રાની અંદર કાર્યરત કરી છે, કાલે ને કાલે એમણે 25 બેડ ઓક્સિજનના તાત્કાલિક ચાલુ કરી દીધા છે અને ત્યારબાદ બીજા 75 બેડ 10 દિવસની અંદર ઊભા કરી દેશે, એટલે આજે એનું કામ ચાલુ છે, એટલે બીજા 25 બેડ લગભગ કાલ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે, 50 બેડ કાલ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે ને ત્યારબાદ 7-8 દિવસ એટલે ટોટલ 10 દિવસની અંદર 100 બેડ ઓક્સિજનના ચાલુ કરી દીધી છે। એ સિવાય અહીંયા લેબોરેટરી અને સિટી સ્કેન એ પણ ચાલુ છે તો એ પણ રિપોર્ટ થઈ જશે અને મુંદ્રાના લોકોએ અદાણીને શું શું નથી આપ્યું, અદાણીનું ફરજ બને છે ત્યારે ફરજના ભાગરૂપે અદાણીને આ વસ્તુ અમારે કરવું પડ્યું એ અમને દુઃખ લાગ્યું છે, પણ અદાણીને એક જાગૃત નાગરિક તરીકે અને એક મોટા ઉદ્યોગપતિ તરીકે એમને ખરેખર આ વહેલી તકે કરી દીધું તો ઘણા લોકોના જીવ બચી જાય, પણ વાંધો નહીં, જ્યારે જાગ્યા ત્યારથી સવાર અદાણીનું આ કામગીરી કરી અને અમને જે એમણે કોવિડ હોસ્પિટલ માટે કાલે 100 બેડની હા પાડી છે એ બદલ અદાણીનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આની અંદર મુંદ્રા નગરપાલિકાના પ્રથમ નાગરિક કિશોરસિંહ પરમાર, ચેરમેન ડાયાભાઈ, પ્રકાશભાઈ પાટીદાર, પ્રણવભાઈ જોશી, હાર્દિક ગણાત્રા, સંજયભાઈ ઠક્કર, તેમજ વિવિધ આગેવાનો, બધા એસોસિએશનના લોકો બધા અમારી સાથે ઊભા રહ્યા હતા અને ખંભો મિલાવીને વેપારી મિત્રો કે ખંભો મિલાવીને અમને સહકાર આપ્યો હતો અને તમામ આગેવાનો કે જેણે મુંદ્રાની ખાસી જરૂરિયાત હતી એ જરૂરિયાત અદાણીએ આપી એને ખૂબ સારી રીતના વધાવી લીધી છે અને એક આશીર્વાદ રૂપ સમાન થઈ રહી છે। આવી ભવિષ્યમાં પણ મુંદ્રા માટેની કોઈ માંગણી હોય ત્યારે અદાણીને હું આપના દ્વારા એટલી વિનંતી કરવા માંગુ છું કે અદાણી મુંદ્રામાંથી કમાય છે તો સીઆરસી ફંડ પણ આ મુંદ્રામાં જ રાખે, કારણ કે આવું બધું જો આપ ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા પણ તપાસ કરો તો ઘણું બધું નીકળે એવું છે, આપણે એમાં નથી જવું, પણ સીઆરસી ફંડ જો કચ્છમાં જ વપરાશે તો આવનાર સમયની અંદર ખરેખર મુંદ્રા તાલુકો તેમજ કચ્છ એક સારી એવી જગ્યા છે, ઊભું રહેશે। શ
શ્રી લોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ, MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ.